નમસ્કાર, હું છું કલ્પના અને સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. રાજ્ય સરકાર દ્વારા પાટણ એપીએલસીના ચેરમેનને કરાયા દૂર, તો વેપારીઓ દ્વારા ચેરમેનને ઘેરીથી કરાઈ હોવાના કરાયા હતા આક્ષેપ. અને પાટણમાં બિન સચિવાલયની પરીક્ષાનો વિરોધ યથાવત, તો યુવા ક્રાંતિ સંગઠન દ્વારા રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઘણા વર્ષ બાદ ચૂંટણી થવા પામી હતી, જેમાં ડીજે પટેલ અને પાટણ ભાજપના પ્રદેશ મહામંત્રીની પેનલોમાં કાંટેકી ટક્કર જોવા મળી હતી, જેમાં ડીજે પટેલની પેનલનો ભવ્ય વિજય થવા પામ્યો હતો. ત્યારબાદ ડીજે પટેલની પાટણ એપીએમસીના ચેરમેન તરીકે વરણી થવા પામી હતી, જેમાં ઘણા કડક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. સાથે સાથે ખેડૂતોને તાડપત્રીનું વિતરણ તેમજ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ સહિતના કામો કરવામાં આવ્યા હતા. ત્યારે એપીએમસીમાં થતા વહીવટને લઈને વેપારીઓએ બવલદાસ પટેલ અને પાટણ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજભાઈ પટેલે ચેરમેન દ્વારા તાડપત્રી વિતરણમાં ગેરરીતિ, એપીએમસીમાં થયેલા વિવિધ બાંધકામમાં ગેરરીતિ તેમજ ખોટી રીતે લાયસન્સ આપવામાં આવ્યા હોવાની અરજીઓ સરકારમાં કરવામાં આવી હતી, જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા આજરોજ ડીજે પટેલને ચેરમેન પદ પરથી દૂર કરી તેમની જગ્યાએ વહીવટદારની નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવતા વહીવટદારે ચાર્જ સંભાળ્યો હતો અને ભાજપ આગેવાનોએ વહીવટદારને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને આવકાર્યા હતા, તેમજ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તારીખ 21-11-2019 જાહેરનામા ક્રમાંક અન્વયે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણને પદચ્યુત કરી અને વહીવટદાર શ્રી તરીકે નાયબ નિયામક શ્રી ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળે પાટણની નિમણૂક થતો અમો આજ રોજ સુનિલ કુમાર ચૌધરી એ દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળે પાટણ દ્વારા બજાર સમિતિ પાટણનો વહીવટનો ચાર્જ સંભાળી લીધેલ છે. અન્વયે સંયુક્ત રજિસ્ટ્રાર શ્રી ઓડિટ દ્વારા કલમ 44 અન્વયે તપાસ કરવામાં આવેલ હતી અને જે કલમ 44 અન્વયની તપાસમાં વહીવટી અનિયમિતતાઓ જણાતા તેઓ શ્રી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ હતો, જે અહેવાલ અન્વયે સરકારશ્રી દ્વારા જરૂરી સુનાવણી રાખવામાં આવેલી અને બજાર સમિતિને જરૂરી મોકો આપવામાં આવેલ હતો રજૂઆત કરવાનો, પરંતુ તે રજૂઆત સંતોષકારક ન જણાતો વહીવટદારશ્રીની નિમણૂક કરવામાં આવેલ છે. અત્યારે હાલ બજાર સમિતિને પદચ્યુત કરવામાં આવેલી છે અને હવે પછી સરકારશ્રી દ્વારા આગામી સમયમાં એનો નિર્ણય કરવામાં આવશે. પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાથ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયા છે, ત્યારે આજરોજ પદ્મનાભ મંદિર પરિસર ખાતે સપ્તરાત્રિ મેળાને લઈને વર્ષોની પરંપરા અનુસાર બંધાતા ચંદરવાને છોડવા માટેની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે ભગવાનની સન્મુખ હરિભક્તો દ્વારા ભગવાન શ્રી પદ્મનાભજીની વાણી સાથે ભજન કીર્તન તેમજ પ્રસાદ ગ્રહણ કરીને ચંદરવાને છોડવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં અને જિલ્લામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તે માટેની કામના વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના લોકો તેમજ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી પરિવારના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રિ મેળા નિર્વિઘ્ન સંપન્ન થતા વર્ષોની પરંપરા અનુસાર મેળાની શુભ શરૂઆતમાં અહીંયા પદ્મનાભ મંદિર પરિસર ખાતે ભગવાનનો ચંદરવો બાંધવામાં આવે છે. જેમ આપણે ઘરે ધાર્મિક પ્રસંગ હોય અને ચંદરવો બાંધીએ, તેમ અહીંયા પણ પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળાના શુભારંભ પ્રસંગે ચંદરવો બાંધવામાં આવે છે. આજ રોજ પદ્મનાભ વાડી ટ્રસ્ટ પરિવાર અને પ્રજાપતિ સ્વામી પરિવારના હરિભક્તો દ્વારા ભગવાનની સન્મુખ ભજન કીર્તન અને ધૂન કરી સમૂહ પ્રસાદ સાથે ભગવાનનો ચંદરવો વિધિવત રીતે છોડવામાં આવ્યો છે અને પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના. પાટણના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે સેવા આપતા શ્રીમતી આનંદીબહેન પટેલના જન્મદિવસ નિમિત્તે આજરોજ પૂર્વ
મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એવા આનંદીબેન પટેલ અત્યારે ઉત્તર પ્રદેશની અંદર રાજ્યપાલ તરીકે સુંદર સેવાઓ આપી રહ્યા છે. પાટણની અંદર બે ટર્મ સુધી સતત એમને આ વિસ્તારની ચિંતા કરી છે અને પાટણ શહેરને ગુજરાતની અંદર એક ઐતિહાસિક શહેર બનાવવામાં એમને મહત્વનો ફાળો આપેલો છે. આજે પાટણથી ઘણા બધા લોકો બેનને મળવા પણ ગયા છે. હું છેલ્લા 5 વર્ષથી બેન હોય કે ના હોય સતત 5 વર્ષથી બેનનો જન્મદિવસ આંગણવાડીના બાળકો સાથે ઉજવું છું. આજે બેનનો 78મો જન્મદિવસ છે. આજે આંગણવાડીના બાળકોને કીઠી ભોજન મારા તરફથી આપવામાં આવશે, એમને બાસ્કેટના રમવાના સાધનો આપવામાં આવશે, વોટરબેગ આપવામાં આવશે અને એમની સાથે આજે આનંદથી અમે આ દિવસ પસાર કરીશું. બેનને હંમેશા આંગણવાડીના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને હાલ પણ જ્યારે બેન પાટણમાં આવે છે ત્યારે હંમેશા આંગણવાડીની બહેનો ચિંતા કરતા હોય છે, આંગણવાડીના બાળકોની ચિંતા કરતા હોય છે. મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આગામી 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, જેને લઈને સમગ્ર રાજ્યના પાટીદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જેને લઈને પાટણ ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રવિવારના દિવસે પાટણથી ઊંઝા પગપાળા સંઘનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું આ પગપાળા સંઘના આયોજકે જણાવ્યું હતું. આસ્થાની અભિવ્યક્તિનો અવસર એટલે કે મહાલક્ષચંડી યજ્ઞ 18મી શતાબ્દી મહોત્સવ પછી રજત જયંતિ મહોત્સવ 2009 ઊંઝા ખાતે ઉમિયામાતાજી સંસ્થાન દ્વારા યોજવામાં આવ્યો હતો, જેના 10 વર્ષ પૂર્ણ થયે. ડિસેમ્બર 18 થી ડિસેમ્બર 22 સુધી એક ભવ્યાતિભવ્ય એક યજ્ઞ ઊંઝા ખાતે થઈ રહ્યો છે, જે 800 વીઘા જમીનમાં આ મોટા યજ્ઞનું આયોજન થયેલું છે અને એમાં ઘણી બધી રાઇડ્સ સાથે, બિઝનેસ મીટ સાથે અને સમાજના એક સંગઠન ઊભું થાય અને જે આવનાર નવી પેઢી છે એ ઉમિયા માતાજી સંસ્થાન સાથે જોડાય એવા શ્રી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીનો એક મહા ઉત્સવ ઊંઝા ખાતે યોજાઈ રહ્યો છે, જેના સંદર્ભમાં પાટણ ખાતે 23 ના રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એક બાઇક રેલી સાથે માતાજીના રથનું ભ્રમણનું એક આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે બીજા દિવસે એટલે કે 24 તારીખ રવિવારે સવારે 7 વાગે એક પદયાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું છે. તો આ પાટણ અને પાટણ જિલ્લામાં વસતા તમામ અમારા બંધુઓને આ માતાજીના આ બંને પ્રસંગમાં હાજર રહેવા અને ઉપસ્થિત રહેવા અને માતાજીનો જય જયકાર કરવા અમારી નમ્ર અપીલ છે. માળિયા હાટીના અમરાપુર પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં બાબરા આયુર્વેદિક ડિસ્પેન્સરીના આયુર્વેદિક અધિકારી શ્રી જે બી ખેરાણી તથા આયુર્વેદ ક્ષેત્રમાં અભ્યાસ કરતા જૈન બબેન સોઢાએ પોતાની સેવાઓનો લોકોને લાભ આપ્યો હતો. કેમ્પમાં સરપંચ જેસિંગભાઈ ડોડિયા તથા અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રમેશભાઈ ભટ્ટ તથા અજીતભાઈ સિંઘવે ભારે જહેમત ઉઠાવી હતી. સમાચારનો સિલસિલા મજે થવાત રહેશે, તે પહેલા રોકાઈ એક કોમર્શિયલ બ્રેક માટે. ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा.
हेवी ड्यूटी जी नहीं हेवी ड्यूटी सेविंग्स जी इंडिया का फर्स्ट हेवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हेवी ड्यूटी एसी विद लॉन्ग रीच एफ्लो एंड 3D कूलिंग मित्सुबिशी हेवी ड्यूटी लिव लाइफ हेवी ड्यूटी क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमन शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, Air Cooler, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ સ્મૃતિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના વિડીયો વાયરલ થતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ યુવા ક્રાંતિ સંગઠન દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતેથી રેલી કાઢવામાં આવી હતી અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પરીક્ષાની ગેરરીતિ બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. બિન સચિવાલય પરીક્ષા જેમાં ભ્રષ્ટાચારના ઘણા બધા આક્ષેપો થયેલા છે, ઘણા બધા પુરાવા પણ બહાર આવ્યા છે ઇલેક્ટ્રિક મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં. તેના અંતર્ગત આજરોજ બધા વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે કે પરીક્ષા બિન સચિવાલય તરત જ રદ કરવામાં આવે અને યોગ્ય વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય જાહેર કરવામાં આવે. ઘણા બધા વિડીયા વાયરલ થયા છે અને ઉપરાંત જ્યાં જ્યાં મોબાઈલ પકડાના છે એ મોબાઈલની ક્વોલિટી મેસેજ પણ બહાર જાહેર કરે અને જે નિરીક્ષક જે સુરેન્દ્રનગરનો જે પેપરનું બંચ પેકેટ મતલબ તૂટેલું મળ્યું છે, નસીબ વરા સાહેબને એવું નિવેદન હતું કે એ પેપરનું જે બંચ તૂટેલું મળે નિરીક્ષકની ભૂલ હતી અને એ પરંતુ ભૂલ નથી, એ ગુનો છે અને આનામાં ફોજદારી કાર્યવાહી થાય આગળ એ બધા વિદ્યાર્થીઓની માંગ છે અને તરત જ બિન સચિવાલય પરીક્ષા રદ થાય નક્કી 48 કલાકમાં તમામ વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરીશું. અને આના માટે કેશોદ તાલુકાના પ્રાંસલી ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ દયાતરની વાડીમાં આવેલ કુવામાં શિયાળ પડી ગયેલ હોય જે બાબતની ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા RF4 ફળદુની સૂચનાથી ટ્રેક્ટર નીરવ લશ્કરી તથા અભય વ્યાસના માર્ગદર્શન હેઠળ લાયન નેચર ક્લબની વોલિએન્ટર ટીમ દ્વારા કુવામાં પડેલ શિયાળનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કુવામાં પડેલ શિયાળનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું હતું. કુવામાંથી બહાર કાઢેલ માંદા શિયાળ હોવાનું જાણવા મળ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન ટીમ સાથે ઉપસ્થિત રહેલ વેટરનરી ડોક્ટર વિરાટ ઠુમરી શિયાળની પ્રાથમિક તપાસ કરતા માંદા શિયાળ સંપૂર્ણ તંદુરસ્ત તેમજ સુરક્ષિત જોવા મળેલ હતું. મારી વાડીમાં આવેલ શિયાળ પડેલ ત્રણથી ચાર દિવસ આવેલ છે, પડેલી છે. જે રીતે વન વિભાગ ને આઈજી કહેવાતું હોય આવીને શિયાળને બરોબર કાઢેલું છે. અમારી લાયન નેચર રેસ્ક્યુ ટીમ પ્રાંતલી ગામથી ફોન આવેલ ને વન વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમના બેના સહયોગથી વાવમાં શિયાળ પડેલું હતું જે અમે બહાર કાઢી અને મુક્ત છોડેલ છે અને તેને કોઈ ઇન્જરી વગર બહાર મુક્ત મૂકેલ છે. સિદ્ધપુર નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલના કરતૂતોને સમગ્ર શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પ્રિન્સિપાલની વડોદરા નર્સિંગ કોલેજમાં બદલી કરવામાં આવી છે. પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા
પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે ગદરોજ કોલેજમાં વહેલી સવારથી જ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરીને સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો. અને કોલેજ બહાર પ્રિન્સિપાલના પુતળાનું દહન કરી સસ્પેન્ડ કરવાની માંગ સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. પાટણ શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા લઈને પાટણ ડિવિઝન ખાતે પાટણના વેપારી એસોસિએશન અને લારી ગલ્લાના વેપારી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટેના સલાહ સૂચન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ વેપારીઓ દ્વારા પોતાના વાહનો જાહેર માર્ગો ઉપર ના મૂકવામાં આવે તેમજ લારી ગલ્લાના વેપારીઓ પોતાની લારી જાહેર માર્ગ ઉપર ના રાખવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં પાટણ ડીવાય એસપી એ ડિવિઝન પીઆઈ સહિત પાટણના વેપારીઓ હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાભરમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢ જેતપુર રોડ ઉપર જૂનાગઢ તાલુકા પોલીસની હદમાં ઉભેલા એક ગેસ ટેન્કરમાંથી 1041 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ગેસ ટેન્કરને પોલીસે ઝડપી પાડ્યું હતું. તો ઇન્ડિયન ગેસના ટેન્કરની તપાસ કરતા અંદરથી 1043 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જૂનાગઢ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જેતપુર જૂનાગઢ રોડ ઉપર મહાસાગર પેટ્રોલ પંપની સામે વરસાય ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં 1041 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેની બોટલ નંગ થાય છે 12504, એક ગેસના ટેન્કરમાં લાવવામાં આવેલ, જેની કુલ કિંમત 68,52,660 થાય છે, જે 68,70,00,000 જેટલો દારૂની કિંમત સાથે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. હાલમાં ટેન્કર, જે એલપીજી ગેસનું ટેન્કર છે, એના નંબરના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો કુલ 68,52,608 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પોલીસે કબજે કર્યો હતો. તો મહત્વની કહી શકાય એ બાબત એ છે કે અત્યાર સુધીમાં ટેન્કર દ્વારા કેટલો દારૂનો જથ્થો અલગ અલગ જગ્યાએ ઠાલવામાં આવ્યો હશે, આ સગડી બાબત એક તપાસનો વિષય બની રહી છે. માળિયા હાટીના દેવગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા 5મા તબક્કાનો ગ્રામ્ય વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જાતિના દાખલા તેમજ આવકના દાખલા, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તેમજ જમીન ઉતારાની નકલ સહિતના લોક ઉપયોગી દસ્તાવેજો એક જ સ્થળેથી કાઢી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા દેવગામના સરપંચ પ્રફુલભાઈ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. રાજ્ય સરકાર દ્વારા પાટણ એપીએલસીના ચેરમેનને કરાયા દૂર. તો વેપારીઓ દ્વારા ચેરમેને ગેરરીતિ કરાઈ હોવાના કરાયા હતા આક્ષેપ. અને પાટણમાં બિન સચિવાલયની પરીક્ષાનો વિરોધ યથાવત. તો યુવા ક્રાંતિ સંગઠન દ્વારા રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. આજે આપશો. નમસ્કાર.